હરિઓમ, આજે આપણે અંગ્રેજી વિષય ભણીશું. અંગ્રેજી વિષયમાં લેસન 12 કયો છે? પાર્ટ્સ ઓફ ધ બોડી. આ પાર્ટ્સ ઓફ ધ બોડીમાં આપણે આગલા ક્લાસમાં જે કંઈ સ્પેલિંગ, ઉચ્ચારણ, અર્થ લખ્યા છે તેનો આપણે ફરી એકવાર મહાવરો કરીએ. તો H A I R, H A I R, હેયર એટલે વાળ. H E A D, હેડ. H જોજો, H E A D, હેડ એટલે માથું. E A R, ઈયર એટલે કાન. પછી E Y E I એટલે આ. N E C K, નેક. નેક એટલે શું થાય? નેક એટલે ગળું અથવા શું થાય? ડો, ગર્દન, બરાબર. પછી N O S E, નોઝ એટલે નાક. પછી S H O U L D E R, શોલ્ડર એટલે ખભો. M O U T H, ફરી એકવાર બોલું છું સ્પેલિંગ. M O U T H, માઉથ એટલે મો. અને T H U M B, T H U M B, થમ્બ એટલે અંગૂઠો, બરાબર. હવે આપણે આગળ અભ્યાસ કરીશું. તો થમ્બ એટલે કે T H U M B, થમ્બ એટલે અંગૂઠો, જે તમે સ્પેલિંગ ઉચ્ચારને પાંચ પાંચ વાર લખ્યા છે. હવે જે સ્પેલિંગ લખાવો તે પણ તમારે પાંચ પાંચ વખત સ્પેલિંગ ઉચ્ચારને અર્થ લખવાના. તો લખો, આ જે હાથની આંગળીઓ છે તેને અંગ્રેજીનું અંગ્રેજી ઉચ્ચાર શું થાય તેનું? તો કે ફિંગર્સ. અને ફિંગર્સનું સ્પેલિંગ એફ આઈ એન જી ઈ આર એસ. ફિંગર્સ એટલે હાથની આંગળીઓ. તો લખો, F I N G E R S, fingers. ફિંગર્સ એટલે હાથની આંગળીઓ. હાથની આંગળીઓ. આ રીતે તમારે તમારા નોટબુકમાં લખવાનું છે. F I N G E R S, fingers એટલે હાથની આંગળીઓ. હાથની આંગળીઓ બોલતું જવાનું છે, લખતું જવાનું છે. એફ આઈ એન જી ઈ આર એસ, ફિંગર્સ એટલે હાથની આંગળીઓ.
fingers, fingers એટલે હાથની આંગળીઓ F-I-N-G-E-R-A fingers એટલે હાથની આંગળીઓ F-I-N-G-E-R-S fingers એટલે હાથની આંગળીઓ fingers એટલે હાથની આંગળીઓ F-I-N-G-E-R-S F-I-N-G-E-R-S એટલે fingers ગુજરાતીય હાથની આંગળીઓ fingers fingers એટલે હાથની આંગળીઓ fingers એટલે હાથની આંગળીઓ F-I-N-G-E-R-S 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 fingers એટલે હાથની આંગળીઓ ફરી એકવાર આપણે મહાવરો કરીએ F-I-N-G-E-R-S fingers એટલે હાથની આંગળીઓ 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 બરાબર ફરી એકવાર મહાવરો કરીએ F-I-N-G-E-R-S fingers એટલે હાથની આંગળીઓ 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 બરાબર આપણે હાથની આંગળીઓ આંગળીઓનું સ્પેલિંગ અને ઉચ્ચાર તો લખ્યા અને આપણને તૈયાર થઈ ગયા ને હે થોડા થોડા તો તૈયાર થઈ ગયા ને હવે આપણે હાથ આપણા હાથનો અંગ્રેજી ઉચ્ચાર શું થાય તો કે હેન્ડ શું થાય હેન્ડ અને હેન્ડ નો સ્પેલિંગ H A N D હેન્ડ એટલે હાથ તો આપણે પાંચ પાંચ વખત સ્પેલિંગ ઉચ્ચારને અર્થ લખીએ હેન્ડ નો તો લખો
एच ए एंड डी एच ए एंड डी हैंड एटले हाथ हैंड एटले हाथ एच ए एंड डी हैंड एटले हाथ एच ए एंड डी हैंड एटले हाथ तो आपणे आ हैंड नो स्पेलिंग उच्चार अने अर्थ पांच पांच वखत लखवाना छे लखो H A N D हैंड एटले हाथ हैंड एटले हाथ H A N D हैंड एटले हाथ हैंड एटले बोलता जाजो लगता जाजो बराबर पण मोटे थी नहीं बोलवानु के बोलवानु धीमे बराबर मन मा कई एम मन मा बोलजो हो એટલે સ્પેલિંગ ઉચ્ચારણ તૈયાર થઈ જશે એચ એ એન ડી એન્ડ એટલે હા H A N D हैंड એટલે હાથ H A फरी एक बार मारो करी H A N D हैंड एटले हाथ 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 H A N D हैंड बराबर तो आपने परी एक बार फिंगर्स अने हैंड नो स्वेलिंग उच्चारण याद बोलिए F I N G E R S फिंगर्स इतने हाथ नहीं आंगड़ियों सुताई F I N G E R S परी एक बार बोलूं जो F I N G E R S फिंगर्स हाथની આંગળીઓ અને હાથનો સ્પેલિંગ અને ઉચ્ચાર શું થાય તો કે H A
double E. Knee એટલે ઘૂંટણ. Knee એટલે ઘૂંટણ. So thai knee એટલે ઘૂંટણ. K N K N double E knee એટલે ઘૂંટણ K double sorry K N double E knee એટલે ઘૂંટણ K K N double E knee એટલે ઘૂંટણ K N double E K N double E knee એટલે ઘૂંટણ ની એટલે ઘૂંટણ ફરી એક વાર મારો કરીએ કે એન ડબલ ઈ જો બોલવામાં ભૂલ પડશે પણ લખવામાં ભૂલ ના કરતા કે એન ડબલ ઈ ની એટલે ઘૂંટણ કે એન ડબલ ઈ ની એટલે ઘૂંટણ કે toes એટલે પગની આંગળી કે અંગૂઠો
के अंगूठो अंगूठो पर एक बार मारो करे T-O-E-S, toes એટલે પગની આંગળી કે અંગૂઠો.
છે અને તે તમારે પણ તમારી નોટબુકમાં આ સ્પેલિંગ ઉચ્ચારણ પાંચ પાંચ વખત લખવાના છે પણ કઈ રીતે કે બોલતા જવાનું છે અને લખતા જવાનું છે જેથી આ સ્પેલિંગ ઉચ્ચારણ તૈયાર થાય હરિયો આવજો